આપનો પરિચય છે? હું પંકજ વ્રજલાલ બાબરિયા, બાબરિયા ફેમિલીમાંથી, વજુભાઈ બાબરિયાના ત્રીજા નંબરમાં દીકરો. કેટલા વર્ષથી આયોજન થાય છે? છેલ્લા 25 વર્ષથી આયોજન થાય. કેવો ઉત્સાહ રહે છે આયોજન? અહીંયા તો ઉત્સાહ એટલો જોરદાર ઉત્સાહ રહે છે, ગામનો સાથ સહકાર ને એટલો બધો ઉત્સાહ હોય છે અહીંયા આગળ તો ગામમાં એકદમ 9 દિવસ એવું વાતાવરણ હોય છે કે જાણે આખું બરવાળા અહીંયા મંદિરમાં આવી જાય છે. બરાબર. આજુબાજુના લોકો કેટલા દર્શન? આજુબાજુના તો હવે તમે હજી અડધો કલાક પછી જોશો તો ઊભા રહેવાની જગ્યા નહીં. ગામડાના એટલા લોકો આવે છે અહીંયા, રોજના 5 થી 8 હજાર લોકો આવે છે અહીંયા. વિશેષ પરિચય? કમલેશ રાઠોડ, બરવાળા. છેલ્લા ઘણા વર્ષથી 25 વર્ષથી જે આ મંદિર ખાતે જે આયોજન કરવામાં આવે છે, શો કરવામાં આવે છે, લોકોમાં કેવો ઉત્સાહ, કેવો આનંદ? વ્રજલાલ પોપટલાલ બાબરિયા પરિવાર નિર્મિત અંબાજીધામ મુકામે છેલ્લા 25 વર્ષથી અહીંયા નવરાત્રિનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિના સમન્વય સાથેનું આપ જુઓ છો કે અત્યારે ઠેર ઠેર ડિસ્કો, દાંડિયા, રાસ, ગરબા, આ તે શેરી નાટકો વગેરે હોય છે. પરંતુ છેલ્લા 25 વર્ષથી વજુભાઈ બાબરિયાનો એક સંકલ્પ હતો કે ગામમાં નવરાત્રિની એવી રીતે ઉજવણી કરવામાં આવે જેથી કરી આપણી જે આવનારી પેઢી છે એને પણ આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો મળે. એટલે સરસ મજાનું અહીંયા સુંદર પ્રદર્શન યોજવામાં આવે છે અને હજારોની સંખ્યામાં દરરોજ લોકો આવે છે. આ વખતે સૌથી અગત્યની બાબત એ છે કે અંબાજીધામ નવરાત્રિ મહોત્સવમાં એક ભવ્ય 8 મિનિટનો લાઈવ શો રાખવામાં આવ્યો છે જેની અંદર ભારત અને વિશ્વના જે મહાન વ્યક્તિઓ ખૂબ સંઘર્ષ કરી અને આગળ આવ્યા છે એવી અનેક વિભૂતિઓની જીવનગાથા પણ તેમાં વણી લીધી છે. સાથે સાથે આજના સમયમાં લોકોને સ્ટ્રેસ, ચિંતા, તણાવ અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં હતાશા આનું પ્રમાણ વધારે હોવાથી આ વખતે અહીંયા એક એવો કન્સેપ્ટ સરસ મજાનો આપવામાં આવ્યો છે કે તમારે જે એકદમ નિરાશાવાદી જીવન છે એ નિરાશાવાદી જીવનમાંથી આશાવાદી જીવન તરફ પ્રયાણ કેવી રીતે કરવું અને નિરાશાને ત્યજી અને આશા કેવી રીતે ઉત્પન્ન થાય અને સંઘર્ષ કરી કેવી રીતે આગળ અવાય એના માટેનો એક સુંદર મજાનો ભવ્ય લાઈવ શો પણ યોજવામાં આવ્યો છે. મારું નામ રીનાબેન છે. અમે બાજુના ગામમાં રામપરા 5-6 કિલોમીટર દૂર છે ત્યાંથી આવીએ છીએ. અમે 5 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ. અમને આયોજનથી ખૂબ આમ સારું લાગે, બાળકો માટે સારી અસર પડે છે એમ કે અહીંયા નજ નવું આયોજન દર વર્ષે થાય તો સારું કહેવાય બાળકો માટે. અને અહીંયા નજ નવું જોવા મળે એમ કે છોકરાને તે બાળકોને બધું સારું લાગે. મારું નામ મકવાણા નીલમબેન છે, હું બરવાળા ગામની છું. અંબાજીધામમાં છેલ્લા 25 વર્ષથી આયોજન કરવામાં આવે છે. ભવ્ય આયોજન થાય છે, ભક્તિમય વાતાવરણ હોય છે અહીંયા અને અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે મા અંબાજી માના. અને આ આયોજન બાબરિયા પરિવાર તરફથી કરવામાં આવે છે અને છેલ્લા 25 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે. બહુ જ સરસ ઉત્સાહ હોય છે, આયોજન સરસ. શું નામ તમારું? મારું નામ ડાભી પ્રિયંકા છે. પ્રિયંકાબેન, કેટલા સમયથી તમે દર્શન કરવા આવો છો બરવાળા અંબાજી ખાતે? આજ આવ્યા છો? 8-10 વર્ષથી આવી છે. અંબાજી મંદિરનું વાતાવરણ સારું છે, મજા આવે એવું છે, બાળકો માટે પણ સારું છે અને મા અંબાના દર્શન કરવામાં પણ સારું આવે છે. હજારો પબ્લિકો આવે છે સાંજ પડેલા. શું નામ તમારું? હું દાઉદે વરા અલી અસગર અબ્બાસભાઈ ઘંટીવાળા બોલું છું. અલીભાઈ, દર્શને આવ્યા છો અંબાજીમાના મંદિરે, નવરાત્રિના દર્શન કરવા આવ્યા છો, શું કહેશો, કેવો આનંદ, કેવો ઉત્સાહ? અંબાજી મંદિર એક એવું ધામ છે અને જ્યારે 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 સિરીઝું જ્યારે ગોઠવણું થાય ત્યારે અમારા બાળ બચ્ચાઓ પહેલાં એમ કે તમે જમવાનું પછી રાખો અને પહેલાં અમને અંબાજી મંદિરે અમને લઈ જાઓ અને જોઈ અને ઘણો અમને આનંદ થાય છે. આ એક બરવાળાનું એક પ્રતીક છે અને એક સારું એવું સ્થળ અંબાજી મંદિર છે. બાબરિયા પરિવારને અમે વારંવાર યાદ કરીએ, બરવાળા આવે ત્યારે અંબાજી મંદિરને અમે એમ કહીએ કે ના, આ એક ઉત્સાહ અને અમને એક જોવાલાયક છે. અને બરવાળામાં એકતાનું એવું એક પ્રદર્શન છે, અમારા દાઉદી વોરા સમાજ આખો મોલ્લો એમ કહી કે જયમાં બાદ પહેલાં અંબાજી મંદિરે આવે પછી અમે બજારમાં જઈ
એવું એક અમારું એક આ સ્થળ છે અને અમારી એકતાની બરવાળાની વાત ન થાય અને અમને યાદ કરે અમે એમને યાદ કરી એવું એક અમારું સારું એવું પ્રદર્શન છે. અને અમને ઘણી ખુશી છે કે આવી રીતે વારંવાર દર વખત નોરતા આવતા રહે, અમને યાદ કરતા રહે અને અંબાજી મંદિરનું પોપટ કાકા બાબરિયા તરફથી જે આ થાય છે એવું વારંવાર થાય અને આનાથી વધારે ઉત્સવથી થાય એવી અમને ખુશી છે અને અમે ઘણા ખુશ છીએ. જય માતા. જય માતાની ખેતાની દર્શને આ અંબાજી મંદિર એ કોમની એકતાનું પ્રતિક છે અને અમે બધા દાઉદી વાળા સમાજ આગા ખાની ખોજા યા ખોજા બધા હળીમળીને સાથે રહીએ છીએ અને આ તહેવાર ઉજવીએ છીએ. કોમની એકતાનું એક પ્રતિક છે આ અંબાજી ધામ.